हेलो फ्रेंड्स, આપણે આલ્કોહોલ ફિનોલ ને ઇથર સંયોજનો જોતા હતા, જેની અંદર જે છે કે હવે આલ્કોહોલ ફિનોલ ની અંદર લાસ્ટ ટોપિક છે આપણો અહીંયા આગળથી, તો એના અલગ અલગ પ્રકારના આલ્કોહોલિક સંયોજનો છે, તો ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો છે અને એ આલ્કોહોલિક સંયોજનો જે છે કે આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયામાં બી અહીંયાથી ઉપયોગી હોય છે, જેમ કે મિથેનાલ છે અને ઇથેનાલ છે. તો ઇથેનોલ અને મિથેનોલ જે છે કે આપણા મુખ્યત્વે મેઇન આલ્કોહોલિક સંયોજનો છે અને એ આલ્કોહોલિક સંયોજનોને આધારે આપણે એની બનાવટ, ગુણધર્મ, નુકસાન, એના ઉપયોગો, તેના વિશેની આપણે અહીંયાથી ચર્ચા કરીશું. તો અહીંયા આગળથી મિથેનોલ એટલે કે આપણે CH3OH, જેને કાસ્ટ સ્પિરિટ કેમ કહેવામાં આવે છે કે જેમ કે એની બનાવટ છે, એની પ્રથમ પહેલા જે છે કે મિથેનોલ આપણને જ્યારે પહેલા મળતો હતો, કઈ રીતે મળતો હતો, તો લાકડાના વિરંજક નિસ્યંદન દ્વારા મેળવવામાં આવતો હતો, તેથી તેને કાસ્ટ સ્પિરિટ તરીકે ઓળખવામાં આવે છે. તો લાકડામાંથી એને મેળવવામાં આવતો, તેથી એને કાસ્ટ સ્પિરિટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. નહીતર આપણે જે છે કે હવે આ રીતની પ્રક્રિયા કરવામાં આવતી નથી. લાકડાના વિરંજક નિસ્યંદન દ્વારા જે મેળવવામાં આવતો હતો મિથેનોલ, હવે આ પ્રોસેસનો ઉપયોગ નથી થતો. હવે આને આધારે જે છે કે આપણે ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ છે, તેના મદદથી જે છે કે આપણે અહીંયા આગળથી મિથેનોલ બનાવી શકાય છે. તો એ બનાવવા માટે આપણે અહીંયા આગળથી કોનો ઉપયોગ કરીએ છીએ, તો કાર્બન મોનોક્સાઇડ CO. હવે આ CO ની H2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ છે એટલે H2 અંદર ઉમેરાશે, પરંતુ કોની હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં. તો ઝિંક ઓક્સાઇડ અને Cr2O3 છે, તો એની સાથે પ્રક્રિયા કરવામાં આવશે 200 થી 300 વાતાવરણ દબાણે, 573 થી 673 કેલ્વિન તાપમાને. તો પ્રક્રિયા કરીને આપણને શું મળે છે, તો મિથેનોલ મળે છે. તો આ રીતની એક અગત્યની પ્રક્રિયા છે કે ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ દ્વારા આપણે અહીંયા આગળથી મિથેનોલ બનાવી શકાય છે. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે આ મિથેનોલ બને છે. ત્યારબાદ એના ગુણધર્મો છે. તો મિથેનોલ કેવો છે, તો રંગવિહીન પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળતો હોય છે. તો રંગવિહીન પ્રવાહી પદાર્થ છે અહીંયા આગળથી, તો રંગવિહીન પ્રવાહી છે. અને ઉત્કલન બિંદુ કેટલું હોય છે એનું, તો 337 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ છે. સ્વભાવ કેવો હોય છે, તો ખૂબ જ ઝેરી હોય છે. તો મિથેનોલ જે છે કે અત્યંત ઝેરી પદાર્થ છે, એટલે વધુ ઝેરી પદાર્થ તરીકે આપણને જોવા મળતો હોય છે. એનાથી થતા નુકસાન કે જો આપણે અહીંયા આગળથી જે દારૂ પીતા હોય છે, એટલે કે જ્યારે આલ્કોહોલનું સેવન કરતા હોય છે, તો એ આલ્કોહોલનું સેવન ઇથેનોલનું જો અમુક લોકો કરતા હોય છે, અમુકમાં જો મિથેનોલનું જો પ્રમાણ જો થઈ જાય, તો એ ઘણું જ ઘાતક સાબિત થઈ શકે છે. કે જો મિથેનોલ પી લેવામાં આવે તો શું થાય, તો જો મિથેનોલ પી જઈએ કે જો કોઈ વ્યક્તિ મિથેનોલનું સેવન કરે છે, તો શું થશે કે ઓછી માત્રામાં જેમ થોડું બી પ્રમાણ એને પીધું, તેને અંધાપો આવવાની સંભાવના છે, કે એને આંધળો થઈ જશે. એના આધારે કે અંધાપો આવવાની સંભાવના રહેલી છે, કે ઓછા પ્રમાણને કારણે બી. અને જો વધુ માત્રામાં જો પી જશે, તો એ માણસનું મૃત્યુ થઈ જશે, કેમ કે આ એક અત્યંત ઝેરી પ્રવાહી છે અને મિથેનોલ આપણને ખૂબ જ નુકસાન કરે છે. તો એના હિસાબે જે છે કે ઝેરી છે, તો એના હિસાબે માણસનું મૃત્યુ થઈ શકે છે. તો આ રીતે જે છે કે મિથેનોલ ક્યારે પણ સેવન કરવું જોઈએ નહીં. જો મિથેનોલ ભૂલથી બી જો સેવન થશે, તો એનાથી ઘણા બધા નુકસાન થઈ શકે છે. ત્યારબાદ છે એના ઉપયોગો. તો એનો ઉપયોગ જે છે કે પેઇન્ટમાં, એટલે કે આપણે જે કલર્સ માટેના જે બધા પેઇન્ટ વપરાય છે, તો એની અંદર એનો ઉપયોગ થાય છે. વેનિસના દ્રાવક તરીકે તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં, તો ફોર્માલ્ડિહાઇડને બનાવટમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે મિથેનોલનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે જે છે કે ઘણી બધી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણા બધા અલગ અલગ ક્રિયાશીલ સમૂહની બનાવટ વખતે આનો ઉપયોગ કરીએ છીએ. લેબોરેટરી રિએજન્ટ તરીકે બી આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવી રીતે અને ઘણી બધી જગ્યાનો ઉપયોગ કરી શકાય છે. તો એક અત્યંત ઝેરી અને ખૂબ જ દુર્ગંધ મારતો પદાર્થ સ્વરૂપે આપણને જોવા મળે છે. તો આ રીતના આપણો મિથેનોલ છે. ત્યારબાદ બીજો જે ઘટક કણ છે આપણો ઇથેનોલ. તો ઇથેનોલ એટલે કે આપણો CH3CH2OH જે છે કે આપણે એને લેતા હોઈએ છીએ. તો આ જે છે કે ઇથેનોલની જે બનાવટ છે, તો આપણે અહીંયા આગળથી એની બનાવટ જોઈશું. બનાવટ, તો ઇથેનોલ જે છે કે આપણને આથવણ પદ્ધતિથી બનાવી શકાય છે. ઇથેનોલ તો આથોણ પદ્ધતિનો અહીંયા આગળથી ઉપયોગ કરવામાં આવે છે. તો આથોણ પદ્ધતિ દ્વારા જે છે કે બનાવવામાં આવતો હોય છે, તો એના માટે જે છે કે મોલાસિન, શેરડી અથવા દ્રાક્ષની સંકરાનો ઉપયોગ થાય છે.
મોલાસિન, શેરડી અથવા દ્રાક્ષ. તો મોલાસિન, શેરડી અથવા દ્રાક્ષ જે છે તો એ જે છે કે શર્કરાનો ઉપયોગ કરી શકાય છે. આ બધા જે છે કે અહીંયાથી મીઠા ફળ છે એની અંદર સુક્રોઝ રહેલો હોય છે, બહુ જ વધારે પ્રમાણમાં જે છે કે અહીંયાથી સુક્રોઝ રહેલો હોય છે. સૌથી વધારે જે છે કે દ્રાક્ષમાંથી જે છે કે સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે આથોણ માટે. તો આથોણ માટે જે છે કે દ્રાક્ષનો ઉપયોગ સૌથી વધારે કરીને તેમાંથી જે છે કે આપણે અહીંયાથી ઇથેનોલ મેળવતા હોઈએ છીએ. હવે આ જે દ્રાક્ષ છે, શેરડી છે, મોલાસિન છે, તો એની અંદર જે છે કે મુખ્યત્વે એમાંથી મેઇન ઘટક કોણ કયો હોય છે, તો સુક્રોઝ હોય. તો C12H22O11 સુક્રોઝ. હવે આ બધાની અંદર જે છે કે મુખ્યત્વે જે છે કે સુક્રોઝ રહેલો હોય. હવે આ સુક્રોઝ નો અહીંયા આગળથી શું કરવામાં આવે છે, તો પ્રથમ અહીંયા આગળથી એનું ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરીમાં એનું જે છે કે જળ વિભાજન કરવામાં આવે. તો સુક્રોઝ ના એકમનું આપણે અહીંયા આગળથી H2O અંદર ઉમેરી દઈએ અને એનો જે છે કે ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આના જે છે કે બે એકમો આની અંદરથી બે મોનોમર્સ અહીંથી છૂટા પડે છે. તો C6H12O6 પ્લસ C6H12O6 જેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે છે. તો આ રીતે અહીંયા આગળથી સુક્રોઝનું જળવિભાજન કરવામાં આવે છે ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં. તો એ વખતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે છે અને આ જે છૂટા પડતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ને બંનેને અલગ કરીને એમાંથી ગ્લુકોઝ અલગ લઈ લેવામાં આવે છે અને ફ્રુક્ટોઝ અલગ કરી દેવામાં આવે છે. તો ગ્લુકોઝ નો ઉપયોગ જે છે કે આપણે અહીંયા આગળથી કરવાનો છે, એ ગ્લુકોઝ નું જે છે કે ઈસ્ટમાંથી, તો ઈસ્ટમાંથી મળતો જે જાઇમેજ ઉત્સેચક છે, ઈસ્ટ એક નામ, ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે અને એ ફૂગમાંથી આપણને મળતો એક જાઇમેજ ઉત્સેચક છે અને એ ઉત્સેચક નો ઉપયોગ કરીને અહીંયા આગળથી આની પ્રક્રિયા કરવામાં આવે છે. ધારો કે ગ્લુકોઝ જે મળ્યો છે C6H12O6 એમાંથી ઈસ્ટમાંથી મળતો જે ઉત્સેચક છે જાઇમેજ, તો જાઇમેજ નો ઉપયોગ કરીને અહીંયા આગળથી આના જે છે કે આમાંથી 2 મોલ ઇથેનોલ મળે છે અને 2 મોલ CO2 છૂટો પડે છે. તો આ રીતે ઇથેનોલ મેળવવામાં આવે. તો પ્રથમ આપણે શું કર્યું, તો સુક્રોઝ છે, સુક્રોઝ નું જળ વિભાજન કરવામાં આવ્યું ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં, એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે અને એ મળતો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝને ઈસ્ટમાંથી મળતો જે જાઇમેજ ઉત્સેચક છે તેની સાથે પ્રક્રિયા કરીને આપણે ઇથેનોલ મેળવી શકાય છે. તો આ રીતે અહીંયા આગળથી ઇથેનોલ મેળવવામાં આવે છે. આ ઇથેનોલ જે મળે છે આપણને અજારક શ્વસન છે, ઈસ્ટમાંથી જે મળતો જે છે ઈસ્ટમાંથી મળે છે આ જાઇમેજ ઉત્સેચક અને એ જે છે કે આખી ટોટલ પ્રક્રિયા જે છે કે અંધારામાં કરવી પડે છે અથવા ઓક્સિજનની ગેરહાજરીમાં કરવી પડે છે. તો ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે, ઓક્સિજન હાજર હોવો જોઈએ નહીં. ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે કેમ કે આ કયા પ્રકારનું શ્વસન છે, તો અજારક શ્વસન હોવાને કારણે આ પ્રક્રિયા કેવી કરવામાં આવશે કે ઓક્સિજનની ગેરહાજરીમાં જ કરવામાં આવતી હોય છે. તો ઓક્સિજનની ગેરહાજરીમાં આ પ્રક્રિયા કરીને આપણે અહીંયા આગળથી જે છે કે મેળવી શકાય. હવે ઓક્સિજનની ગેરહાજરીમાં જે આ પ્રક્રિયા કરીએ છીએ તો ઉત્પન્ન થયેલો જે આલ્કોહોલ છે એ વધુમાં વધુ જે છે કે અહીંયા આગળથી 14% સુધી જ હોવો જોઈએ. તો ઉત્પન્ન થતો આલ્કોહોલ કારણ કે અહીંયા આગળથી એ શું કરશે, તો જાઇમેજ ની ક્રિયાવિધિ ને અવરોધ છે. તો જાઇમેજ ની પ્રતિક્રિયાત્મકતા જે છે કે એને અવરોધે છે. તો અહીંયા આગળથી એના હિસાબે જે છે કે અહીંયા આગળથી આ પ્રક્રિયા દરમિયાન આપણે અહીંયા આગળથી 14%થી વધુ આ ઇથેનોલ ઉત્પન્ન થવો જોઈએ નહીં. તો 14% જેટલો જ આપણે ઇથેનોલ અહીંયાથી આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થશે, બાકીનો જે છે કે એના હિસાબે જાઇમેજ ની ક્રિયાવિધિ નિરોધાય છે એના હિસાબે જે છે કે આપણે અહીંયા આગળથી શું થાય કરીશું, તો 14% સુધી ઇથેનોલ ઉત્પન્ન થાય એવો જ પ્રયત્ન કરવામાં આવશે.
તો આ આખી પ્રોસેસ જે છે કે તમારી આથવાણની પ્રોસેસ છે, તો મોલાસિસ અથવા શેરડી અથવા દ્રાક્ષમાંથી મળતી શર્કરા છે, તો એમાંથી મળતો જે સુક્રોઝ છે, તો એ સુક્રોઝનું જળ વિભાજન કરવામાં આવશે ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં, તો એની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે, અને આ મળતો જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે છે કે એને જાઇમેજ ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરીને ઇથેનોલ મેળવવામાં આવે છે, અને આ ઇથેનોલ જે મેળવતી વખતે જે છે કે આપણે ધ્યાન રાખવું પડે કે અહીંયા આગળથી ઓક્સિજનની ગેરહાજરીમાં આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, અને કેમ કે અજારક શ્વસન ધરાવે છે તેના કારણે, અને એના મદદથી આપણે 14% જેટલો જે છે કે ઇથેનોલ ઉત્પન્ન કરવામાં આવતો હોય છે, એનાથી વધારે કરીશું તો એના હિસાબે જાઇમેજની ક્રિયાવિધિ છે એને અવરોધાય છે. હવે આ જે આખી જે ટોટલ પ્રક્રિયા જે છે કે એની માટે આપણે જે છે કે અહીંયા આગળથી દ્રાક્ષ જે છે કે ધારો કે આપણે અહીંયા આગળથી કઈ રીતે પ્રક્રિયા કરી છે, તો આ જે દ્રાક્ષ છે તો એ દ્રાક્ષને શું કરી દેવામાં આવે કે ધારો કે આ દ્રાક્ષ આપણી અહીંયા આગળથી પડે પડે જેમ જેમ અહીંયા આગળથી કોઈ બી ફ્રૂટ હોય ને તો મોટા ભાગના દરેક ફ્રૂટને જેમ જેમ સમય જાય ને તેમ તેમ એ વધારે પાકતા જાય, તો પાકતા વધારે જાય ને તેમ તેમ એ વધારે ને વધારે મીઠા થતા જાય, પીળા પડતા જાય, તો પીળા પડતો આવે તો લીલી દ્રાક્ષ હોય, લીલી દ્રાક્ષમાંથી પીળી દ્રાક્ષ થાય, તો પીળી દ્રાક્ષ થાય એટલે મતલબ કે એ વધારે એની અંદર સુક્રોઝની અંદરથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ વધારે પ્રમાણમાં છૂટા પડી ચૂક્યા છે અને એ વધારે પ્રમાણમાં પાકી ગયા છે, કે જેના હિસાબે એની અંદર એનું ગળપણનું પ્રમાણ વધે છે, તો એના ગ્લુકોઝ ફ્રુક્ટોઝના એકમો અંદર વધુ ને વધુ છૂટા પડ્યા છે. તો કોઈ બી ફ્રૂટ હશે તો મોટા ભાગે જે છે કે દરેક ફ્રૂટને જેમ મૂકી રાખો જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તે વધુ ને વધુ પાકતા જાય, અને તેમ વધુ પાકે તેમ તેમ એની અંદર આ સુક્રોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ જેવા ઘટકોનો વધુ ને વધુ પ્રમાણમાં છૂટા પડતા હોય, કે જેના કારણે એ જે છે કે વધુ ને વધુ મીઠા થતા જાય. હવે આ દ્રાક્ષ જે છે કે નોર્મલી બજારમાં વેચાય ત્યારે ગ્રીન હોય ત્યારે વેચાતી હોય, એ ગ્રીન વેચાય ત્યારે પછી એમાં ધીરે ધીરે પીળાશ પડતી જાય, પીળી થઈ ગયા પછી જો વેચાઈ જાય તો ઠીક છે, પછી ના વેચાય તો પછી એ લોકો એને એક અંધારામાં અથવા બંધ વસ્તુની અંદર એને પૂરી દેવામાં આવે, એને જાઇસ્ટ ફૂગ અંદર જે છે કે જાઇમેજ ઉત્સેચક એની ઉપર નાખી દેવામાં આવે છે, એટલે કે બંધ રાખો તો એના હિસાબે બી એની આસપાસ જાઇમેજ ઉત્સેચક જામી જાય એવી પ્રોસેસ કરી દેવામાં આવે, તો એના હિસાબે શું થશે કે આની જે સપાટી હશે તો દ્રાક્ષની ઉપર એક લેયર લાગેલું હોય, એનું જે કોટિંગ છે એનું કવચ છે તેની ઉપર આખું જે છે કે જાઇમેજ ઉત્સેચક આની પર બધું જામી જશે, બધી ફૂગ લાગી જશે, આખી દ્રાક્ષ ફોગાઈ જાય ત્યાં સુધી આપણે એને એને બંધ રાખવાની છે, ઓક્સિજન એને સહેજ બી મળવો જોઈએ નહીં, તેવી રીતે બંધ વસ્તુની અંદર એને પેક કરી દેવામાં આવે દ્રાક્ષને, અને આખી જે વસ્તુ છે એને દ્રાક્ષને ટોટલી બગાડી નાખવામાં આવે, ટોટલી એની પર જે છે કે ઈસ્ટ જે છે કે ઈસ્ટ ફૂગ જે છે કે આખી ફૂગ લાગી દેવામાં આવે, અને એ જે ફૂગ લાગી જાય તેના હિસાબે જે છે કે એની પર જાઇમેજ ઉત્સેચક એની પર લાગી જાય છે. હવે શું કરવામાં આવે કે આ જે ફૂગ લાગેલી જે દ્રાક્ષ છે એ દ્રાક્ષને અહીંયા આગળથી લઈને આને જે છે કે મસલી દેવામાં આવે, હવે આને જે છે કે આખી મસલી દઈએ તો આ જે ઈસ્ટ જે ઉપર જે લાગી છે જાઇમેજ ઉત્સેચક એ અંદર રહેલા સુક્રોઝ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ જે અંદર વધુને પ્રમાણમાં છૂટા પડી ચૂકેલા હશે, પીળા કલરની દ્રાક્ષ બની ગઈ છે એના ઉપર જે ફૂગ લાગ્યો છે, તો પછી આ જે જાઇમેજ ઉત્સેચક આની સાથે પ્રક્રિયા કરવાનું સ્ટાર્ટ કરશે, જો આને ફોડી દેવામાં આવે ત્યારે એને મસલી નાખવામાં આવે ત્યારે, તો એને ધીરે ધીરે એને મસલવામાં આવે, તો ધીરે ધીરે પ્રક્રિયા થાય છે, અને એ પ્રક્રિયા કરતી વખતે બી ખાસ કાળજી રાખવાની છે કે બને ત્યાં સુધી ઓક્સિજન એને વધુ પ્રમાણમાં મળે નહીં, ઓછો પ્રમાણમાં ઓક્સિજન રહે અને ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા થાય તો એ રીતે જ પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરવાનો છે, અને એ રીતે પ્રક્રિયા કરીને આપણે અહીંયા આગળથી શું બનાવવાનો છે અહીંયા આગળથી, તો જો ધારો કે અહીંયા આગળથી આ પ્રક્રિયા કરતી વખતે બી આને મસલતી વખતે બી જો ઓક્સિજન એને મળી જાય છે, તો ઓક્સિજન મળી જાય તો અહીંયાથી જે ઇથેનોલ મળવાનો છે ને આપણને કે આ જાઇમેજ ઉત્સેચક સાથે પ્રક્રિયા કરીને જે ઇથેનોલ મળ્યો છે, તો એ ઇથેનોલ નું અહીંયા આગળથી ઓક્સિડેશન થઈને COOH ઇથેનોઇક એસિડમાં કન્વર્ટ થઈ જશે, તો આલ્કોહોલનો જે સ્વાદ હશે આખો સ્વાદ ચેન્જ થઈ જશે, તો ઇથેનોલ નું કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ થઈ જશે, તો અહીંયા આગળથી ઓક્સિજન બિલકુલ પણ એને મળવો જોઈએ નહીં, તો અહીંયા આગળ બી નથી એને જ્યારે બંધ રાખીએ છીએ ત્યારે બી નથી મળવા દેવાનો, અને જ્યારે આને મસલવામાં આવે છે દ્રાક્ષને ત્યારે પણ એને ઓક્સિજન મળવો જોઈએ નહીં, અને એને મસલીને પછી એમાંથી જે છે કે જે આલ્કોહોલ નીકળે છે એ બધો અલગ કરવામાં આવે છે, અને એ આલ્કોહોલનો ઉપયોગ જે છે કે પીવા માટે થતો હોય છે, પરંતુ એ આલ્કોહોલ બી તમને બહુ જ નુકસાન કરતા હોય છે, લીવર માટે બહુ જ નુકસાન કરતા હોય છે,
અને એનાથી જે છે કે કેન્સર થવાની સંભાવના વધારે હોય છે, લીવર ફેલ થઈ જવાની સંભાવના વધારે હોય છે, અને બહુ જ રીતે તમને આલ્કોહોલ ટોટલી બોડી માટે નુકસાન કરતા છે. તેમ છતાં બી લોકો વધારે પ્રમાણમાં પીતા હોય છે, પરંતુ એ તમને બહુ જ નુકસાન કરી શકે. આપણે જાણીએ છીએ કે આપણા જે છે કે જઠરની આપણા યકૃતની અંદર જે આગળ HCLનો સ્ત્રાવ થાય છે, ઓલરેડી અંદર એસિડ છે, અને આ આલ્કોહોલ બી આપણો એસિડિક સ્વભાવ ધરાવે છે. તો આપણે અહીંયા આગળથી એક એસિડ ઓલરેડી આપણા શરીરમાં HCL છે, અને સામે અહીંયા આગળથી આ એસિડ સ્વરૂપે જાય, તો જેના કારણે આપણા જે છે કે લીવરની અંદર અહીંયા આગળથી એસિડની માત્રા ખૂબ જ વધી જાય છે, અને એ એસિડની માત્રા વધી જવાને કારણે લીવર ફેલ થઈ જવાની સંભાવના ઊભી થાય છે, કેન્સર થવાની સંભાવના ઊભી થઈ જાય છે. તો અહીંયા આગળથી જેમ કે આની અંદર બધા અલગ અલગ પ્રકારની ફૂગ છે, જાયમેજ ને ઇન્વર્ટેજ ને બધા પ્રકારના ઉત્સેચકો છે, તો જેના કારણે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા પણ અંદર દાખલ થશે, અને એ તમને કેન્સર કરવા માટે પ્રેરિત થશે. આખા બોડીમાં ઘણી બધી જગ્યાએ કેન્સર થઈ શકે છે. પણ જો વધારે પ્રમાણમાં જો આલ્કોહોલનું જો સેવન કરવામાં આવશે તો લીવર 100% ફેલ થઈ જશે, કેમ કે અહીંયા આગળથી આપણા બોડીની અંદર લીવરની અંદર ઓલરેડી HCL સ્ત્રાવ થાય છે, ઓલરેડી એસિડ છે જ, અને આપણે પ્લસ બીજો અંદર એસિડ વધારાનો એડ કરીએ તો જેના કારણે એસિડની માત્રા ખૂબ વધી જાય છે, અને ખૂબ જ તમને નુકસાન કરતા થાય છે. બને ત્યાં સુધી આવી વસ્તુઓથી બને એટલા દૂર રહો, કેમ કે આ તમને બહુ જ નુકસાન કરી શકે, તમારું આયુષ્ય ઘટાડી શકે છે. તો જેટલી વાર તમારું આયુષ્ય કંઈક ને કંઈક ઘટે જ છે, તો બને ત્યાં સુધી આવી કોઈ પણ વસ્તુથી દૂર જ રહો. તો આ રીતે અહીંયા આગળથી જે છે કે ઇથેનોલ બનાવવામાં આવતો હોય છે. તો આ બધી જે છે કે અલગ અલગ આથોણની પદ્ધતિ છે, બહુ જ દેશી જે છે કે બનાવવા માટે આપણે આ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આના સિવાય જે છે કે હવે જે છે કે અલગ અલગ પદ્ધતિઓ બીજી બી ઘણી બધી વિકસાવવામાં આવી છે, આના સિવાય બી બધી જે છે કે સ્ટાન્ડર્ડ પદ્ધતિઓ વિકસાવી શકાય છે કે જે આ બેક્ટેરિયા છે આની અંદર ઈસ્ટ છે ફૂગ છે તો એ બધાથી આપણે બચી શકાય, તો એના માટે જે છે કે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. હાલ જે છે કે સૌથી વધારે પ્રમાણમાં જે છે કે ઇથેનોલ બનાવવા માટે કે ઇથિનનું જળ વિભાજન કરી દેવામાં આવે છે. તો સૌથી વધારે જે છે કે ઇથિનનું જળ વિભાજન કરી, તો ઇથિન છે તેનું જળ વિભાજન કરો, પ્લસ H2 અંદર એડ કરી દો એસિડ ઉદ્દીપકની હાજરીમાં, તો અહીંયાથી શું થઈ જશે, એક જગ્યાએ H અને એક જગ્યાએ OH, તો અહીંયાથી CH3 CH2OH ઇથેનોલ આપણે અહીંયા આગળથી બનાવી શકાય. સૌથી વધારે જે છે કે આજની તારીખમાં ઇથેનોલ બનાવવા માટે ઇથિન ગેસનો ઉપયોગ થાય છે, તો ઇથિનનું જળ વિભાજન કરીને ઇથેનોલ સૌથી વધારે પ્રમાણમાં બનાવવામાં આવતો હોય છે. તો આ રીતે અહીંયા આગળથી ઇથેનોલ બનાવી શકાતો હોય છે. હવે વાત કરીએ આપણે અહીંયા આગળથી જે ઇથેનોલ છે તો એના ગુણધર્મો અને એના ઉપયોગો. ત્યારબાદ તેના ગુણધર્મો છે. ઇથેનોલ જે છે કે આપણને અહીંયાથી રંગવિહીન પ્રવાહી સ્વરૂપે મળે છે, એનો ઉત્કલન બિંદુ જે છે કે 351 કેલ્વિન જેટલું એનું ઉત્કલન બિંદુ જોવા મળે છે. તો રંગવિહીન પ્રવાહી છે, તેનો ઉત્કલન બિંદુ જે છે કે 351 જેટલું આપણને જોવા મળતો હોય છે. ત્યારબાદ એના ઉપયોગો છે. તો ઇથેનોલ જે છે કે તેનો ઉપયોગ રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે થાય છે. રંગ ઉદ્યોગની અંદર તેનો ઉપયોગ જે છે કે દ્રાવક તરીકે થાય છે. કાર્બનના અનેક સંયોજનોની બનાવટમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો કાર્બનિક સંયોજનો જે બધા ઓર્ગેનિક અલગ અલગ પ્રકારના કમ્પાઉન્ડ જે છે કે આપણે અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવવા માટે અહીંયા આગળથી ઇથેનોલનો ઉપયોગ કરતા આવ્યા છીએ. તો આ રીતે જે છે કે અલગ અલગ રીતે જે છે કે ઇથેનોલનો આપણે અહીંયા આગળથી ઉપયોગ કરી શકાય છે. હવે આપણે જો આને નાશ કરવો હોય, કે ધારો કે આપણી જોડે જો કોઈ પીવા લાયક ઇથેનોલ જો મળ્યો હોય, કે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરીને આપણે આથવણની પ્રક્રિયા દરમિયાન જે ઇથેનોલ પીવામાં યુઝ થાય છે એવો ઇથેનોલ મળી આવે છે,
હવે ધારો કે એવું થાય છે કે કોઈ પોલીસના જે છે આ રીતે ઇથેનોલની બધી બોટલો પકડાય છે કે એવી રીતે કોઈ બી રીતે, તો એનો નાશ કરવા માટે પોલીસવાળા શું કરે છે? તો એનો નાશ કરવા માટે આપણે એની અંદર જે છે કે જેવી ઇથેનોલ મળ્યો છે તો એ ઇથેનોલનું જે આપણે નાશ કરી દેવું છે, તો નાશ કરવા માટે આપણે એની અંદર શું કરવામાં આવશે કે ઇથેનોલનું જે મિશ્રણ છે, કે ધારો કે આપણને ઇથેનોલ મળ્યો છે તો એની અંદર આપણે શું એડ કરી દઈશું, તો કોપર સલ્ફેટ એડ કરી દઈશું. તો આના મિશ્રણની અંદર કોપર સલ્ફેટ એડ કરી દઈશું ને, તો આખું આનું જે દ્રાવણ છે કેવું થઈ જશે, તો રંગીન દ્રાવણ બની જશે, એટલે આખું કલર જ ચેન્જ થઈ જશે. તો પહેલી વાત તો કે એની અંદર જે ઇથેનોલ મળ્યો છે તો એ ઇથેનોલની અંદર શું નાખી દેવાનું, કોપર સલ્ફેટનું થોડું દ્રાવણ નાખી દેવાનું, જેના કારણે દ્રાવણ કેવું થઈ જાય, આખું રંગીન થઈ જાય. હવે એટલો રંગીન થઈ જાય, આખું કલર જ ચેન્જ થઈ જાય, તો જેના હિસાબે કોઈ જલ્દી એને હાથ ના લગાવે. અને પ્લસ બીજું જે છે કે અથવા તમે એની અંદર જે છે કે પિરિડિન નાખી દો, પિરિડિન નાખી દો એટલે દુર્ગંધ મારતો જે છે કે અહીંયા આગળથી પદાર્થ થઈ જશે. તો દુર્ગંધ મારતો આપણને અહીંયા આગળથી પદાર્થ જોવા મળશે, તો દુર્ગંધ યુક્ત આખો જે છે કે સંયોજન બની જશે. તો અહીંયા આગળથી દુર્ગંધ આવશે કે જેના હિસાબે અહીંયા આગળથી શું થઈ જશે કે આખી જે વસ્તુ જે છે કે ટોટલી વેસ્ટ થઈ જશે, ખૂબ જ ખરાબ વાસ મારતો પદાર્થ બની જશે. તો અહીંયા આગળથી તમે એનું નાશ કરવા માટે શું કરશો કે ઇથેનોલની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ નાખી દો એટલે દ્રાવણ રંગીન થઈ જાય, અથવા એની અંદર પિરિડિન નાખી દો એટલે કે દુર્ગંધ મારતો પદાર્થ બની જાય. તો બંને વસ્તુ નાખી દો, તો એ રીતે તમે એને રંગીન દ્રાવણ બનાવીને, દુર્ગંધ મારતો પદાર્થ બનાવીને એનો નાશ કરી શકાય છે. તો અહીંયા આગળથી મળતો પોલીસ દ્વારા જે બી જથ્થો પકડવામાં આવે છે ઇથેનોલનો, તે દરેક ઇથેનોલની અંદર આવી રીતે રંગીન પદાર્થ બનાવી દેવામાં આવે, અથવા દુર્ગંધ મારતો પદાર્થ પિરિડિન અંદર નાખી દેવામાં આવે, કે જેના કારણે ટોટલી જે છે કે ઇથેનોલ નાશ પામે છે, એ પીવા લાયક રહેતો નથી. તો આ રીતે અહીંયા આગળ છે એનું નાશ કરવામાં આવતું હોય છે. તો અહીંયા આગળ આપણું જે છે કે આલ્કોહોલ અને ફિનોલ જે છે કે સંપૂર્ણપણે પૂરું થાય છે. અને હવે જે છે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જે છે કે અહીંયાથી ઇથરના સંયોજનો વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.